ઓફ વડોદરા। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને લોનના પેપર્સ આપવામાં આવ્યા હતા। વ્યાજખોરોની ચુંગાલમાંથી પોલીસે મુક્ત કરાવેલા જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે શહેર પોલીસ કમિશનરે બેન્કો અને મંડળીઓ પાસેથી 2100 લાભાર્થીઓ માટે રૂપિયા 75 કરોડની લોન મંજૂર કરાવી હતી। જે લોન મંજૂરીના લેટર રાજ્યના ગૃહમંત્રીના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા। શહેરના આજવા રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શહેરના ભાજપ મોવડી મંડળના હોદ્દેદારો સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ₹1,50,000 આપણને બધાના પ્રમાણપત્ર આપવા આવે છે, એમને ઘણા કામ હોય ને ભાઈ, જોઈ અને મારું મન આજે મોરબી સંગાત કરતું હોય। ઉદાહરણ આપણે આ મેળવી રહ્યા છે। પીસી માનિકા, દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ દ્વારા દેશના સામાન્ય અને ગરીબ નાગરિકો પોતે આત્મનિર્ભર બની શકે તે માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી। આજે હું ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 1 મહિનામાં 13,000થી વધારે લોકોને આશરે 100 કરોડ રૂપિયા જેટલાની લોન અપાવવામાં આવી છે, જેમાં વડોદરા મહાનગર, વડોદરા ગ્રામ્ય, વડોદરા જિલ્લા વહીવટીતંત્ર એ અવ્વલ નંબર પર ચાલી રહ્યું છે। 3,000થી વધારે લોકોના જીવન ઉજ્જવલ કરવાનું કામ આજે વડોદરા શહેરમાં થયું છે। 3,000થી વધારે લોકોને પીએમ સ્વનિધિ યોજના, મુદ્રા યોજના, વાજપાઈજી બેંકેબલ યોજના આવી સરકારની અલગ અલગ યોજના થકી 10,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીના અલગ અલગ ચેકો આજે અહીંયાથી આપવામાં આવ્યા। અને એક ગામડાઓની સખી મંડળની બહેનોને બી અહીંયા સખી મંડળના વિકાસ માટે ચેક આપવામાં આવ્યા। સ્વનિધિ યોજનામાં 10,000, 20,000 અને 50,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા। ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી વ્યાજનું દૂષણ ચલાવનાર, રેકેટ ચલાવનાર લોકો માટે ગુજરાતથી બહાર ભાગી જવા સિવાયનો કોઈ રસ્તો નથી બચ્યો। ગુજરાત પોલીસે ગુજરાતના મહાનગરોમાં શાકભાજી માર્કેટથી લઈને બસ્તીઓ સુધી અને ગ્રામ્યમાં ગુજરાતના ખૂણે ખૂણે જઈને 3,500થી વધારે લોકદરબારો કરીને ગુજરાતના સામાન્ય અને ગરીબ નાગરિકોને સાંભળીને જે લોકોએ આ લોકોની ભૂલપણનો ફાયદો લીધેલો હતો એવા અનેક લોકો ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા, ખૂબ મોટી સંખ્યામાં પાસા કરવામાં આવ્યા અને પોલીસની કડકાઈ જોઈને અનેક વ્યાજના દૂષણ ચલાવનાર લોકોએ માત્ર અરજીથી અને ભોગ બનેલા લોકોને પોલીસનું નામ સાંભળીને બી આ લોકો જોડે નાની મોટી જે તકલીફ હતી એ પૂર્ણ કરી લીધી। ગુજરાત પોલીસે ગુજરાતની અનેક માતાઓને પોતાનું મંગલસૂત્ર પાછું અપાવવાનું કામ કર્યું છે। એ માતાઓએ જે પોતાની દીકરીના લગ્ન માટે સોનું ભેગું કર્યું હોય એ સોનું પાછું અપાવને મને ખરેખર મનને ખૂબ સંતોષ થયો છે, કારણ કે ખૂબ યુવાનીમાં જ્યારે સામાજિક કામ જોડે હું જોડાયો મનમાં એક સપનું જોયેલું કે કોઈના જીવન બદલાવમાં આપણે સહભાગી બની। આજે મંગલ બજારના વેપારીઓને જ્યારે હું મળ્યો ત્યારે મારા મનમાં આ સપનું જે જોયેલું હતું અને ખાસ કરીને
મનને સંતોષ થાય એ પ્રકારની કામગીરી પોલીસ વિભાગ દ્વારા થઈને આ મંગલ બજારના તમામ વેપારીઓને એક સાથે, તમે કલ્પના કરો કે એક બજાર ચાલે છે જ્યાં પાથરના હોય, લારી હોય, અને લારી પર કામ કરનાર તમામ લોકોને એક સાથે સરકાર દ્વારા અપાયેલી લોન મળે અને મોટા ભાગના લોકોનું જીવન એ દિવસે બદલાય અને એ ચેક મને પોતે એ લોકોને આપવાનો આજે અવસર મળ્યો. હું એવું માનું છું કે રાજનીતિમાં જે મારા જેવા યુવાનો જોડાયેલા છે એના મનમાં 100% એવું સપનું જરૂરથી હોય કે કોઈનું જીવન બદલવાનું એ કારણ બને, અને એ જીવન બદલવાનું કારણ આજે બરોડા પોલીસ, બરોડા વહીવટીતંત્ર, બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર બની છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બન્યા છે અને મોદી સાહેબની યોજનાઓ આ લોકોના જીવન બદલવાનું કારણ બની. હર્ષભાઈ, પશુપાલકોની વાત છે, કેતનભાઈ આજે ધરણા કરી રહ્યા છે. ગુજરાત પોલીસને વ્યાજ વિરોધની આ અભિયાનમાં ખૂબ મોટી સફળતા મળી છે, પરંતુ આ સફળતા એનાથી સંતોષ નથી. આ અભિયાન એ માત્ર અમુક દિવસોનું અભિયાન નથી. અવિરતપણે આ અભિયાન પોલીસ સ્ટેશનોમાં હંમેશા માટે ચાલે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ ભવિષ્યમાં બી આ અભિયાનને આગળ વધારતા રાજ્યના કોઈ બી માતાને પોતાનું ઘર નહીં છોડવું પડે, પોતાનું મંગલસૂત્ર ગીરવે ના મૂકવું પડે, એ પ્રકારની વ્યવસ્થાઓ જે ગોઠવેલી છે સરકારે એ વ્યવસ્થામાં મદદગાર બનશે. આજે વડોદરાની અનેક માતાઓને મેં વિનંતી કરી છે, એમની પાસે સંકલ્પ લેવડાવ્યો છે કે જીવનમાં કોઈ દિવસ આ ડાયરીના રૂપિયા ના લીધા. જો કોઈ ડાયરીના રૂપિયા આપવા માટેનું જાલ બિછાવવા માટે જો એમની પાસે આવે, લાલચ આપે, તો એની જાણકારી તાત્કાલિક પોલીસને આપવામાં આવે, અને જો પોલીસ સ્ટેશનથી એના માટે કામ ના કરવામાં આવે તો એની જાણકારી મારા સુધી પહોંચાડવામાં આવે. હું આપને વિશ્વાસ અપાવું છું કે આ રાજ્યનો પોલીસ વિભાગ માનવીય અભિગમ જોડે જોડાયેલા તમામ વિષયોમાં રાજ્યના તમામ નાગરિકોની સેવામાં હંમેશા ઉપલબ્ધ રહેશે. આભાર. ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે, 13,000 થી વધારે લોકોને લોન અપાવી લેવામાં આવી છે. આજે સાંજ સુધી રકમનો આંકડો 100 પાર કરી શકે એવું લાગી રહ્યું છે. દર કલાકનું રિપોર્ટિંગ હું પોતે લઈ રહ્યો છું, દરરોજનું રિપોર્ટિંગ એકવાર સાંજે લેવામાં આવે છે, અને મને વિશ્વાસ છે કે આજે 100 કરોડનો આંકડો પાર થશે.